ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય એકાઉન્ટમાં આજે આપણે જોઈએ હવે અહીંયા આપણને કયો ગુણોત્તર શોધવાનું કીધો છે તો કે કુલ મિલકત દેવા ગુણોત્તર દાખલા નંબર બાર કુલ મિલકતો

હવે આપણે જોઈએ કે અહીંયા કને આપણને કુલ મિલકત છે એ શોધવી પડશે તો કુલ મિલકત કેટલી થશે આપણને પ્રેફરન્સ શેર મૂડી આપી છે પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે તો કે છ લાખ ઇક્વિટી શેર મૂડી દસ લાખ અનામત કેટલું છે આપણું બે લાખ બિનચાલુ જવાબદારી બિન ચાલુ દેવા ચાર લાખ અને ચાલુ દેવા પણ આપણને ચાર લાખ આપ્યા છે બરાબર હવે આપણે બધાનો સરવાળો કરી દઈએ છ લાખ પ્લસ દસ લાખ બે લાખ પ્લસ આઠ લાખ એટલે કેટલા આવશે છવ્વીસ લાખ બરાબર છવ્વીસ લાખ શું આવી આપણી કુલ મિલકત હવે આપણે સૂત્રમાં મૂકી દઈએ અહીં કુલ મિલકત કેટલી આવી છવ્વીસ લાખ અને છેદમાં લાંબા ગાળાના દેવા તો લાંબા ગાળાના દેવા છે એ આપણને આપ્યા છે બિન ચાલુ એટલે કે લાંબા ગાળાના દેવા એટલે આપણને ચાર લાખ આપ્યા છે તો છવ્વીસ લાખના છેદમાં ચાર લાખ કરશું કેટલા આવશે છ પોઈન્ટ લિમિટેડ ની નીચે આપેલ વિગતો આધારે માલિકી ગુણોત્તર શોધો આપણને અહીં માલિકી ગુણોત્તર શોધવાનું કીધું છે એમાં શું આવશે ચાલુ મિલકતના છેદમાં કુલ મિલકત તેરમાં જોઈએ માલિકી ગુણોત્તર બરાબર હવે માલિકી શું આવશે એનું માલિકી ગુણોત્તર બરાબર માલિકી ના ભંડોળ છેદ માં કુલ

અનામત કેટલું આપ્યું છે તો કે ચાર લાખ ટોટલ કેટલું આવશે ચોવીસ લાખ રૂપિયા અને કુલ મિલકત આપણને આપી છે બિન ચાલુ મિલકત અને ચાલુ મિલકત બાર લાખ અને ચોવીસ લાખ બાર લાખ પ્લસ ચોવીસ લાખ એટલે કેટલા આવશે છત્રીસ લાખ આપણી કુલ મિલકત હવે આપણે દર્શાવી દઈએ માલિકીના ભંડોળ કેટલા આવ્યા ચોવીસ લાખ છેદમાં છેદ માં છત્રીસ એટલે કેટલા આવશે જીરો પોઈન્ટ સડસઠ જેમ એક શું આવ્યું માલિકીનું નું ગુણોત્તર હવે આપણે ચૌદ દાખલો જોશું કે કંપની લિમિટેડની વિગતો પરથી ગુણોત્તર હવે એનું સૂત્ર શું આવશે તો એનું ગુણોત્તરનું સૂત્ર આવશે વ્યાજ અને કર પહેલાનો નફો

નફો તો આપણને કર બાદ નફો આપી દીધો છે તમે ચોપડીમાં જોશો તો કર બાદ નફો કેટલો આપ્યો છે આપણને સાત લાખ પચાસ હજાર એમાં આપણે શું કરશું કરવેરા એડ કરશું એમાંથી કરવેરા આપણને કેટલા આપ્યા છે બે લાખ પચાસ હજાર એટલે એ એડ થશે પ્લસ લાંબા ગાળાના દેવાનું વ્યાજ આપ્યું છે લાંબા ગાળાના દેવાનો વ્યાજ કેટલું છે તો કે ત્રણ લાખ વીસ હજાર રૂપિયા સાત લાખ પચાસ હજાર બે લાખ પચાસ હજાર ત્રણ લાખ વીસ હજાર એટલે કેટલા આવશે ટોટલ તેર લાખ વીસ હજાર રૂપિયા એટલે કર બાદ એટલે કરવા મળી ગયો વ્યાજ અને કરવેરા પહેલાનો નફો હવે આપણને જોઈએ છે લાંબા ગાળાના દેવાનું વ્યાજ દેવાનો વ્યાજ તો ઈ કેમ શોધાશે તો આપણને આપણે જોઈએ છે કે દસ ટકાના ડિબેન્ચર આપણને કેટલા આપ્યા છે દસ ટકાના ડિબેન્ચર વીસ લાખ આપ્યા છે બરાબર હવે આપણે વીસ લાખના દસ ટકા કરવા પડશે એટલે કેટલા આવશે બે લાખ અને આપણને કીધું છે બાર ટકાની લોન બાર ટકાની લોન કેટલી આપી છે બાર લાખ તો એક લાખ

છેદમાં ત્રણ લાખ વીસ હજાર એટલે ચાર પોઈન્ટ એકસો પચીસ વખત અહીંયા શું આવશે ચાર પોઈન્ટ એકસો પચીસ વખત હવે જોશું દાખલા નંબર પંદર સ્ટોક ચલંદર સોદો તો સ્ટોક ચલંદર નું સૂત્ર શું હશે તો એનું સૂત્ર શું આવશે સ્ટોક ઉથલો બરાબર વેચલ માલ પડતર છેદમાં સરેરાશ સ્ટોક હવે આપણને વેચેલ માલની પડતર એના આપણે ત્રીસ ટકા કરશો એટલે ત્રણ તેરી નવ લાખ બરાબર એટલે શું આવશે વેચેલ માલની પડતર અને સરેરા સ્ટોક કેવી રીતે શોધાશે તો કે આખરનો સ્ટોક પ્લસ શરૂનો સરનો સ્ટોક પ્લસ આપણને શરૂઆતનો સ્ટોક કેટલો આપ્યો છે ત્રણ લાખ પચાસ હજાર પ્લસ બે લાખ પચાસ હજાર ભાગ્યા બેટલ ત્રણ લાખ આવશે બરાબર હવે આપણી વેચેલ માલની પડતર કેટલી આવી તો કે નવ લાખ ત્રીસ લાખ પ્લસ નવ લાખ હવે ત્રીસ લાખ હતા એ આપણું શું હતું વેચાણ બરાબર વેચાણ આપણું કેટલું આવ્યું વેચાણ આપણને ત્રીસ લાખ આપી દીધું છે માઈનસ કાચા નફો આપણે બાદ કરશું તો કેટલા આવશે ત્રીસ નવ લાખ એટલે કે અહીંયા આપણે એની ગણતરી કરી દઈએ કે વેચાણ આપણે આપ્યું છે ત્રીસ લાખ રૂપિયા બરાબર એના કાચો નફો ત્રીસ ટકા બાદ કરી એટલે એકવીસ લાખ રૂપિયા બરાબર હવે આને સૂત્રમાં મૂકી દઈએ કે વેચેલ માલની પડતર આ શું આવ્યું વેચેલ માલની પડતર કેટલી આવી તો કે એકવીસ લાખ છેદમાં ત્રણ લાખ બરાબર છેદમાં એટલે વખત સ્ટોક ચલંદર બરાબર તો દાખલા નંબર સોળ છે એમાં પણ સ્ટોક ચલંદર જ શોધવાનો છે તો એ તમારે હોમવર્કમાં કરવાનો છે અને દાખલા નંબર અગિયાર પણ તમારે હોમવર્કમાં કરવાનો છે થેન્ક યુ